એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તીવ્ર ગતિએ વિકાસ માનવતાનો વિનાશ કરશે એવું જેફરી હિન્ટને ચેતવણી આપી છે. જેફરી હિન્ટન જે છે એ ગૂગલમાં કામ કરતા હતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડ ફાધર તરીકે જેફરી હિન્ટન જે છે એને ગણવામાં આવે છે. અને એમને કીધેલું છે કે આજે એઆઈ જે છે એની લોજિકલ રિઝનિંગ કરવાની ક્ષમતા જે છે એ અત્યારે મર્યાદિત છે, પરંતુ એ ધીમે ધીમે વધુ અને વધુ મજબૂત બનતી જાય છે. અત્યાર સુધી એ કંઈ બોલી શકતા ન હતા, પરંતુ હવે ગૂગલમાંથી રાજીનામું આપેલું છે એટલે એમને આ બધી વસ્તુ બોલી શકે છે. આ ચેટબોટ જે છે એ અત્યારે એટલા બધા બુદ્ધિશાળી નથી, પરંતુ ભવિષ્યમાં જે છે એ વધારે બુદ્ધિશાળી બની જશે. અને આ જે ચેટ જીપીટી જે છે એના પણ નવા વર્ઝન ન લાવવા જોઈએ, અને ચેટ જીપીટી જે છે એને અહીં જ અટકાવી દેવું જોઈએ એવું પણ ઘણા બધા નિષ્ણાંત લોકો જે છે કહે છે. આજે ડૉક્ટર હિન્ટન જે છે, ડૉક્ટર હિન્ટન એને ન્યુરલ નેટવર્ક અને ડીપ લર્નિંગના ક્ષેત્રમાં સંશોધન કરેલું હતું અને એઆઈ સિસ્ટમ વિશે. હિન્ટનનો એક વિદ્યાર્થી જે છે એ ઓપન એઆઈની અંદર ચીફ સાયન્ટિસ્ટનું કામ કરે છે. અને બીજી વાત કરીએ કે આજે એઆઈ જે છે એઆઈ પાસે ઘણા બધા લોકો ખરાબ કામ પણ કરાવતા હોય છે, જેમ કે પુતિન જે છે એ પોતાના રોબોટને ઓર્ડર આદેશ આપી શકે છે કે ભાઈ આમ કરવાનું છે ને ઓલું કરવાનું છે ને પેલું કરવાનું છે. બીજી વાત કરીએ કે આપણે મનુષ્ય બાયોલોજિકલ સિસ્ટમ છીએ, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ડિજિટલ સિસ્ટમ છે. એક માણસે જ્યારે બીજા માણસને જ્ઞાન આપવું હોય તો ઘણો બધો વાર લાગે છે, એટલે કે બાયોલોજિકલ સિસ્ટમની અંદર વાર લાગે છે. જ્યારે ડિજિટલ સિસ્ટમમાં જ્ઞાન આપવા માટે કોપી પેસ્ટ થતાં ખૂબ જ સેકન્ડોનો સમય લાગે છે. એટલે